અગાઉના વિડીયોમાં આપણે આ અનિયત સંકલિતનો ઉકેલ મેળવવા એક્સ ની કિંમત 3 sin θ મૂકી. આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને અહીં આ પદ મેળવ્યું. ત્યારબાદ આપણે આ સાઇન ક્યુબ થીટાનું વિભાજન કરીને તેને સાઇન ઓફ થીટા અને કોસાઇન ઓફ થીટાના સ્વરૂપમાં લખ્યું અને પછી આપણે ફરીથી યુ સબસ્ટિટ્યુશન રીતનો ઉપયોગ કર્યો, જેમાં યુ બરાબર કોસાઇન ઓફ થીટા લીધું અને તેનાથી આપણને જવાબ યુના સ્વરૂપમાં મળ્યો. પરંતુ અહીં આપણને આપણો જવાબ એક્સના સ્વરૂપમાં જોઈએ, તો આપણે અહીં યુની કિંમત પાછી મૂકીએ. આપણે યુ બરાબર કોસાઇન ઓફ થીટા લીધું હતું, પરંતુ જો યુ બરાબર કોસાઇન ઓફ થીટા લઈએ તો આપણને જવાબ કોસાઇન ઓફ થીટાના સ્વરૂપમાં મળે, એક્સના સ્વરૂપમાં નહીં. તેથી જો હું કોઈક રીતે યુને એક્સના સ્વરૂપમાં લખી શકું તો તે કઈ રીતે કરી શકાય તે વિચારીએ. હવે આપણે જાણીએ છીએ કે યુ બરાબર કોસાઇન ઓફ થીટા છે અને તેવી જ રીતે આપણે એક્સ અને થીટા વચ્ચેનો સંબંધ પણ જાણીએ છીએ. એક્સ બરાબર 3 sin θ, આપણે તે અહીં લખીએ. એક્સ બરાબર 3 sin θ અથવા એક્સના છેદમાં 3 બરાબર સાઇન ઓફ થીટા. જો આપણે કોસાઇન ઓફ થીટાને સાઇન ઓફ થીટાના સ્વરૂપમાં લખી શકીએ તો આપણે સાઇન ઓફ થીટાની જગ્યાએ એક્સના છેદમાં 3 લખી શકીએ અને આપણને આપણો જવાબ એક્સના સ્વરૂપમાં મળી જશે. અને આપણે તે કઈ રીતે કરી શકીએ તેના માટે હું તમને 2 રીત બતાવીશ. એક રીત આ પ્રમાણે છે. યુ બરાબર કોસાઇન ઓફ થીટા આપણે જાણીએ છીએ. હવે મૂળભૂત ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કરીને કોસાઇન ઓફ થીટાને સાઇન ઓફ થીટાના સંદર્ભમાં લખીએ. તેથી તેના બરાબર વર્ગમૂળમાં 1 - sin²θ. હવે સાઇન થીટા બરાબર એક્સના છેદમાં 3 છે, તેથી તેના બરાબર વર્ગમૂળમાં 1 - x³³ અહીં આ એક્સના સ્વરૂપમાં યુ મળશે. તમને જવાબમાં જ્યાં પણ યુ દેખાય તમે તેની જગ્યાએ આ પદાવલી મૂકો અને આપણને આપણો જવાબ એક્સના સ્વરૂપમાં મળી જશે. અને બીજી રીત કંઈક આ પ્રમાણે છે, જે તમે કદાચ કલનશાસ્ત્રના વર્ગમાં જોશો. તમે કહેશો કે યુ બરાબર કોસાઇન ઓફ થીટા આપણે જાણીએ છીએ અને આપણે આ સંબંધ પણ જાણીએ છીએ, તો આપણે યુ ને એક્સના સ્વરૂપમાં કઈ રીતે લખી શકીએ? તેના માટે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. અહીં આ મારો કાટકોણ ત્રિકોણ છે અને આ કાટખૂણો છે. હવે સાઇન ઓફ થીટા બરાબર એક્સના છેદમાં 3 છે. જો અહીં આ થીટા હોય તો સાઇન ઓફ થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ થાય. અહીં તેના બરાબર એક્સના છેદમાં 3 છે, એટલે કે સામેની બાજુ એક્સ થશે અને કર્ણ 3 થશે. હવે જો મારે યુ શોધવો હોય તો મારે કોસાઇન ઓફ થીટા શોધવું પડે. કોસાઇન ઓફ થીટા બરાબર પાસેની બાજુના છેદમાં કર્ણ થશે, તેથી તેના માટે મારે પાસેની બાજુ શોધવી પડે. તેના માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે અહીં આ બાજુ વર્ગમૂળમાં કર્ણનો વર્ગ એટલે કે 3 નો વર્ગ જે 9 થશે, ઓછા આ બાજુનો વર્ગ એટલે કે x નો વર્ગ. હવે આપણી પાસે કાટકોણ ત્રિકોણની બધી જ બાજુઓ એક્સના સ્વરૂપમાં છે, માટે કોસાઇન ઓફ થીટા બરાબર પાસેની બાજુ જે વર્ગમૂળમાં 9 - x² છે છેદમાં કર્ણ જે 3 થશે, તેને આ પ્રમાણે પણ લખી શકાય. 1 - 3 વર્ગમૂળમાં 9 - x². હવે આપણે આ 1 - 3 ને વર્ગમૂળમાં લઈ જઈએ. જો તેને વર્ગમૂળમાં લઈ જઈએ તો તેનો વર્ગ થશે, તેથી તેના બરાબર વર્ગમૂળમાં 1 - 9 × 9 - x² 1 - 9 નું વર્ગમૂળ 1 - 3 થાય, તેથી તેના બરાબર વર્ગમૂળમાં 1 - x² 9. હવે અહીં આ બાબતને સમાન જ થશે. x² 9 બરાબર x³ 3 નો વર્ગ થાય. તમે બંનેમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. મેં અહીં ત્રિકોણમિતિય નિત્યસમનો ઉપયોગ કર્યો અને કોસાઇન ઓફ થીટાને સાઇન ઓફ થીટામાં ફેરવ્યું અને પછી સાઇન ઓફ થીટાની જગ્યાએ આ કિંમત મૂકી, માટે આના બરાબર 1 - x² 9 1/3 થાય. હવે આપણને જ્યાં પણ યુ દેખાય તેની જગ્યાએ આપણે આ મૂકી શકીએ, માટે આપણો અંતિમ જવાબ કંઈક આ પ્રમાણે થશે. તેના બરાબર 243 u⁵ એટલે કે આ 1 - x² 9 5
એટલે કે 5/2 5 ઓછા યુની 3 1 ઓછા એક્સનો વર્ગ 9 આખાની 3/2 ભાગ્યા 3 સી. આમ તે અહીં થોડું જટિલ દેખાય છે, પરંતુ તેને ઉકેલવા મેં સૌપ્રથમ ત્રિકોણમિતીય નિત્યસમનો ઉપયોગ કર્યો અને પછી અયુગ્મ ઘાતાંક ધરાવતા વિધેયનું વિભાજન કર્યું અને પછી યુ સબસ્ટિટ્યુશનનો ઉપયોગ કર્યો અને અંતે એક્સના સ્વરૂપમાં જવાબ મેળવવા મેં યુ અને થીટાની કિંમત તેમાં ફરીથી મૂકી.